કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી દ્વિતીય સત્રમાં પાઠ કાવ્ય 5 ગણીશું. કાવ્ય 5 છે ધરતી કિસાન, એના કવિ છે પંડિત ભરત વ્યાસજી. પંડિત ભરત વ્યાસજી હમારે જાને માને ગીતકાર થે. उनका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चुरू गांव में हुआ था. आपने कई गीतों की रचना की है. यह गीत सन 1938 में आई हिंदी फिल्म घाव गोरी से लिया गया है. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. मनुष्य के किए लिए कोई भी कार्य असंभव नहीं है. मनुष्य जो चाहे वह कर सकता है. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. अब आपणे आ काव्य भणीशुं विद्यार्थियों. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे. कवि कहे छे, हे भारत के पुत्र, तू इस धरती का गौरव है. तेरी मुट्ठियों में बंद तूफान है. तुझ में तूफान को भी अपने वश में करने की ताकत है. हे मनुष्य, तू बहुत महान है. के हे भारत के वीर पुत्रों, तमे आ धरती ना गौरव छो. तमारी मुट्ठी मां तूफान बंद छे. तमे चाहो तो तमे ए तूफान ने रोकी शको छो. तमे तमारा वशमां करी शको छो. तूफान ने रोकवानी ताकत तमारी मुट्ठीमां छे. हे मनुष्य, तू खूब ज महान छे. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे. तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. तू जो चाहे माटी से अमृत निचोड़ दे. तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान. तेरी आत्मा में स्वयं भगवान है रे. अहीं कहे छे कवि, हे मनुष्य, तू चाहे तो पर्वतों को तोड़ सकता है. के हे मनुष्य, तू विचारे तो तू पर्वतों ने पण तोड़ी सके छे. फोड़ देना एटले तोड़ी देवू. तू चाहे तो नदियों के बहाव की दिशा बदल सकता है. कि तू एवं विचारे तू एवं चाहे तो नदियों ने बहाव नदियों ना मुख तमे नदी नी दिशा पण बदली सको छो. तू चाहे तो मिट्टी से अमृत निकाल सकता है. कि तू विचारे तो धरती माथी माटी माथी तू अमृत निकाली सके छे. अमृत एटले बहुत ही स्वादिष्ट चीज એને અમૃત કહેવાય છે. તો અપને અનોખે કામો સે મર કર ભી અમર હો સકતા હૈ. કે તું તારા એવા સારા કાર્યથી તું મરીને પણ તું જીવતો થઈ શકે છે. તુજે અમરતા કા વરદાન મિલા હૈ. તેરી આત્મા મેં સ્વયં પરમાત્મા બેઠા હુઆ હૈ. કે તું અમરતાનું એક વરદાન છે. તું અમરતાનું એક વરદાન છે. કે તારી આત્મામાં સ્વયં ભગવાન બેસેલા છે. આપણા અંદર એક પોતે ભગવાન સાક્ષાત બેસેલા છે એવું અહીં કવિ કહેવા માંગે છે. નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ. તેરી છાતી મેં છિપા મહાકાલ હૈ. પૃથ્વી કે લાલ તેરા હિમગીર સા ભાલ. तेरी भ्रुकुटी में तांडव का ताल है. निज को तू जान जरा शक्ति पहचान. तेरी वाणी में युग का आह्वान है.
અહીં કવિ કહે છે અહીં હે મનુષ્ય તો ક્રોધિત હો જાય તો તેરે નેત્ર આગ સે બરસા સકતે હૈ કે હે મનુષ્ય તો જ્યારે ગુસ્સે થાય છે ક્રોધિત થાય છે ત્યારે તારા આંખોમાં જાણે અગ્નિ વરસતી હોય એવું લાગે છે તેરી ચાલ મેં વહ શક્તિ હૈ જો ભૂકંપ મેં હોતી હૈ કે આપણે ચાલમાં એવી શક્તિ છે જાણે ભૂકંપમાં જેવી તાકાત છે જે બધું હચ મચાવી નાખે છે પૃથ્વીને એવી તાકાત આપણામાં રહેલી છે તેરી છાતી મેં મહાકાલ રૂપી શિવ બેઠા હૈ કે આપણી છાતીમાં એક મહાકાલ રૂપી શિવ પણ છુપાયેલો છે હે પૃથ્વી કે પુત્ર તેરે પાસ હિમાલય જૈસા ઊંચે દરજે કા દિમાગ હૈ કે પૃથ્વી કે લાલ એટલે પૃથ્વીનો પુત્ર પૃથ્વીના સંતાન કે હે પૃથ્વીના સંતાન હે પૃથ્વી કે પુત્ર કે તારા પાસે હિમાલય જેવડો ઊંચા દરજાવાળું દિમાગ છે આપણી પાસે એવું મગજ છે ભાલ એટલે મગજ હિમાલય કેટલો મોટો છે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતે આપણી પાસે એક ઊંચા દરજાવાળું એક સરસ મગજ પણ ભગવાને આપેલું છે તો તો અગર ક્રોધ મેં અપને ઓર વો તિરછી કર દે તો ઉસકા વહી અસર હોગા જો શિવ કે ત્રાંડવ કે તાલ મેં હોતા હૈ હે મનુષ્ય તું અપની શક્તિ કો પહચાન તેરી વાણી મેં યુગ કા લલકાર હૈ તેરી આવાજ મેં સારે યુગ કી આવાજ હૈ અહીં કવિ એવું કહે છે કે હે મનુષ્ય આપણી પાસે જે શક્તિ છે એ શક્તિને ઓળખવાની કહે છે ભગવાને આપણને બધાને સરખી શક્તિ આપી છે તો અહીં આપણને આપણી શક્તિની ઓળખાણ કરવાની કહે છે કે આપણી પાસે બહુ જ બધી શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરવાનું કહ્યું છે આપણી વાણીમાં વાણીથી યુગને લલકારવાનો છે યુગને યાદ કરવાનો છે અને આપણે અવાજથી સારા યુગને અવાજ આપવાનો છે સારા સંસારને આપણો લલકાર આપવાનો છે ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર તું જો ચાહે તો કાલ કો ભી થામ લે પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે તું જો અગર હિંમત સે કામ લે ગુરુ સા ગતિમાન ગુરુ સા મતિમાન પવન સા તું ગતિમાન તેરી નભ સે હી ઊંચી ઉડાન હે રે હે મનુષ્ય તુજમે ધરતી જૈસા ધીરજ હૈ તુજમે અગ્નિ જૈસી શક્તિ દે હવે એમ કહે છે કે હે મન કવિ એવું કહેવા માંગે છે કે હે મનુષ્ય તારામાં ધરતી જેટલી ધીરજ છે ધરતી જૈસા ધીરજ ધીરજ એટલે શાંતિ ધરતી જેટલી આપણામાં એક શાંતિ છુપાયેલી છે તુજમાં અગ્નિ જૈસી શક્તિ હે આપણામાં એક અગ્નિ જેવી શક્તિ છુપાયેલી છે તું ચાહે તો કાલ કો ભી રોક સકતા હૈ કે તું વિચારીશ તો કોઈ મુસીબત ને પણ તું રોકી શકે તેમ છે તો અગર હિંમત સે કામ લે તો પાપો કી વિનાશ શિલા ભી રુક સકતી હૈ કે જો આપણે વિચારીશું જો તું વિચારીશ તો જે પાપ થઈ રહ્યા છે એનો વિનાશ પણ આપણે કરી શકીએ તેવા છે જે પાપો છે એ કરતા બંધ કરી દે બધાને પાપો કરતા બંધ કરાવી શકીએ છીએ ઓર આદમી કો હૈવાન બનને સે ભી રોક સકતા હૈ હૈવાન એટલે ખરાબ જે કામ કરતા હોય તે લોકોને તો કે આપણે અમુક માણસોને પણ જે ખરાબ કામ કરતા પણ રોકી શકીએ છીએ તુજમાં મહાન દેવગુરુ જેસી બુદ્ધિમત્તા હૈ કે આપણામાં તુજમાં તમારામાં એક કે મહાન દેવગુરુ છે એમના જેવી જ બુદ્ધિ તમારામાં પણ છે ઓર તો પવન કી તરહ ગતિશીલ હૈ પવન કેટલો સ્પીડમાં હોય છે ને એવી જ રીતે કે તું પવન જેવો એક ગતિશીલ પણ છે તો આકાશ સે ભી ઊંચે પહોંચને કી શક્તિ રખતા હૈ કે જેમ વિમાન છે હેલિકોપ્ટર છે આકાશમાં ઊંચે ઉડે છે ને એના કરતા પણ વધારે ઉપર ઉડવાની શક્તિ આપણામાં છુપાયેલી છે અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે એના પછી છે શબ્દાર્થ સાન
वैभव गौरव मुख प्रवाह वह अमृत बहुत ही स्वादिष्ट चीज धरती पृथ्वी धरा अंबर आकाश नव ज्वाल अग्नि भूचाल भूकंप भाल ललाट कपाल ब्रुकुटी बौ काल समय मत्तिमान बुद्धिमान अहीं छे अभ्यास प्रश्न एक छे काव्य को डीवीडी मोबाइल जैसे साधनों के माध्यम से सुनकर उसका व्यक्तिगत और सामूहिक गान करवाना विद्यार्थी मित्रों तमारे अहीं काव्य गावानो छे अने तैयार करवानो छे तमारे प्रश्न एक नोटबुक में लखवानो नथी तमारे नोटबुक में काव्य लखवानो छे शब्दार्थ अने अभ्यास में प्रश्न एक छे ए नोटबुक में लखवानो नथी ए तमारे काव्य गावानो छे एटले के तैयार करवानो छे प्रश्न में निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए अहीं जे प्रश्न आप्या छे ए तमारे तमारी नोटबुक में लखवाना रहेशे अहीं छे प्रश्न त्रण निम्नलिखित शब्दों का शुद्ध उच्चारण कीजिए और शब्द कोश में उसका अर्थ ढूंढकर बताइए अहीं तमारे शुद्ध उच्चार करवानो छे अने आ बधा शब्द छे 1 थी 10 सुधीना एने शब्द कोशमां गोठवाना छे एनो अर्थ शोधीने तमारे लखवानो छे प्रश्न 4 निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ बताइए अहीं जे काव्य पंक्तियां छे एनो भावार्थ तमारे तमारी नोटबुक में लखवानो रहेशे एटले के अभ्यास में तमारे प्रश्न 1 लखवानो नथी प्रश्न 2 प्रश्न 3 अने प्रश्न 4 लखवानो रहेशे मित्रो अहीं छे स्वाध्याय स्वाध्यायमां प्रश्न 1 निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए आ प्रश्न छे तमारे लखवानो रहेशे प्रश्न 2 उचित जोड मिलाई अहीं जोड़का छे जे तमारे विद्यार्थी मित्रों नोटबुक में लखवाना छे प्रश्न 3 निम्नलिखित प्रश्नों के सही विकल्प के सामने टिक कीजिए तो विकल्पो छे जे तमारे लखवाना छे 1 नंबर मनुष्य चाहे तो काल को थाम ले 2 नंबर मनुष्य चाहे तो धरती को अंबर से जोड़ दे 3 नंबर मनुष्य चाहे तो माटी से अमृत निचोड़ दे प्रश्न 4 नीचे दिए गए शब्दों के विरुद्ध तार्थी शब्द देकर वाक्यों में प्रयोग कीजिए अहीं उदाहरण आपेलू छे जैसे कि धरती तो एनो विरोधी थाय छे आकाश हवे नो वाक्य बनावानो छे पक्षी आकाश में उड़ रहे है अहीं एक छे अमृत तो विष वरदान अभिशाप ऊंचा नीचा पाप पुण्य जीवन मृत्यु एवी रीते प्रश्न 1 2 3 4 अने अहीं 5 छे प्रश्न 5 नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में रखकर उनका अर्थ शब्दकोश से भी जानिए और लिखिए अहीं शब्दकोश में आपणे जाणवानो छे अने अहीं आपणे लखवानो रहेशे मित्रों तो अहीं आपणो काव्य छे पूरो थाय छे दरेक विद्यार्थी मित्रोए पोतानी हिंदी नी नोटबुक में काव्य शब्दार्थ अभ्यास स्वाध्याय दरेक विद्यार्थीए नोटबुक में लखवानो छे अने पाछळना पेज पर पुनरावर्तन एक आपेलो छे जे दरेक विद्यार्थी मित्रोए हिंदी नी नोट में लखवानो रहेशे प्रश्न 1 छे प्रश्नना जवाब छे તે લખવાના છે અત્યાર સુધી આપણે જે 1 થી 6 પાઠ ભણ્યા એમાંથી જ પ્રશ્ન છે અહીંયા તો એમાંથી પ્રશ્નના જવાબ જો લખવાના છે પ્રશ્ન 2 છે રૂપરેખા કે આધાર પર કહાની લખીએ તો આ કહાની છે એનો શીર્ષક છે બકરી કી ચતુરાઈ જે દરેકે મુદ્દા પરથી પોતાને કહાની બનાવીને એટલે કે વાર્તા બનાવીને દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાની છે प्रश्न 3 अपने विद्यालय में मनाए प्रजाक्षता दिन के बारे में जानकारी देता हुआ पत्र अपने मित्र को लिखिए ये पत्र पण तमारे लखवानो छे मित्रों प्रश्न 4 छे शब्दकोश की सहायता से निम्नलिखित शब्दों के तुरंत पहले और तुरंत बाद आने वाले शब्द लिखिए जे पहला अने पछी जे शब्द आवे छे ए मित्रों तमारे लखवाना छे प्रश्न 5 निम्नलिखित शब्दों को संज्ञा सर्वनाम और विशेषण में वर्गीकृत कीजिए अहीं जे शब्दों आपेला छे ए तमारे संज्ञा सर्वनाम में ओळखीने
तमारे लखवाना छे। प्रश्न छ, निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए। अहीं काव्य पंक्ति आपेली छे मित्रों, अने तमारे एनो भावार्थ तमारी नोटबुक में समझावीने तमारे लखवानो छे। तो अहीं आपणो भाग एक पूरो थाय छे। भाग एक मां लेसन छे तमारे, मैं जे तमने पहला भी कह्यु मित्रों, काव्य शब्दार्थ अभ्यास स्वाध्याय अने पुनरावर्तन एक दरेक के हिंदी ने नोट में लखवानुं छे। अहीं आपणो भाग एक पूरो थाय छे मित्रों, आवजो।